નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક નવો ટોપિક ભણીએ જેનું નામ છે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો તો પહેલાં જ પ્રશ્ન થાય આ જૈવિક ખાતર છે શું તો પહેલાં ખાતરની વાત કરી દો કે ખાતર એટલે જે પોષક દ્રવ્યોથી વનસ્પતિને પોષણ મળે વનસ્પતિના રોગો દૂર થાય અને વનસ્પતિમાં વધુમાં વધુ પાકનું નિર્માણ થાય તેને કહેવાય ખાતર અહીંયા વાત કરી છે જૈવિક ખાતરની તો આ જૈવિક ખાતર છે શું તો જૈવિક એટલે જેમાં સજીવોનો ઉપયોગ થાય એને કહેવાય જૈવિક ખાતર પણ તમે કોઈથી આ જૈવિક ખાતરનું નામ સાંભળ્યું હશે નહીં એનું કારણ છે કે અત્યાર સુધી આપણે બે જ પ્રકારના ખાતરનો ઉપયોગ કરતા આવ્યા છીએ એક તો કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર તો આ કુદરતી ખાતર છે શું તો ગાય ભેંસ ઘેટા બકરા એના જે મળ આદિઓ હોય એને ખેતરમાં નાખવામાં આવે એ બધું કહેવાય કુદરતી ખાતર અને રસાયણની ફેક્ટરીઓ દ્વારા જે સલ્ફેટ ફોસ્ફેટ પોટાશ જે યુરિયા બનાવવામાં આવે છે રાસાયણો દ્વારા એને કહેવાય રાસાયણિક ખાતર તો ખાસ કરીને કુદરતી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે પણ અહીંયા આપણે નવું ખાતર જેનું નામ છે જૈવિક ખાતર જૈવિક ખાતર એટલે એવા સૂક્ષ્મજીવો કે જે જમીનને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ કરે જૈવિક ખાતર એટલે એવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવાનો જેના કારણે શું થાય જમીનને પોષક દ્રવ્યો વધુ માત્રામાં મળે જૈવિક ખાતરો તરીકે બેક્ટેરિયા ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ થાય કોનો ઉપયોગ કરવાનો બેક્ટેરિયા ફૂગ અને સાઇનો બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો આ છે શું ડિટેલમાં આપણે ચર્ચા નીચે કરીશું રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શિમ્બી કુળની વનસ્પતિમાં સહજીવી તરીકે વર્તી અને મૂળ ગંડિકાનું સર્જન કરે છે તેઓ નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે અને વનસ્પતિને પૂરા પાડે છે જો સમજી લો તો કોઈ શિમ્બી કુળની વનસ્પતિ હોય શિમ્બી કુળ કોને કહેવાય તો વાલ વટાણા મગફળી આ બધા જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ કઠોળ વર્ગની વનસ્પતિ એને શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય અને આ જે શિમ્બી કુળની વનસ્પતિ હોય એના મૂળના ભાગે આવા રાઇઝોસ્બિયમ એઝોસ્પિરિલિયમ એવા ઘણા બધા પ્રકારના શું હોય જે બેક્ટેરિયા રહેતા હોય એ બેક્ટેરિયા ત્યાં રહીને શું કરે મૂળ ગંડિકાનું સર્જન કરે અને મૂળ ગંડિકા શું કરે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી અને નાઇટ્રોજનનું સ્થાપન કરી એ વનસ્પતિને આપે અને શું કરે વનસ્પતિ એનો ઉપયોગ કરી શું કરે પોતાનો ખોરાક બને વનસ્પતિ બદલામાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાને શું આપે કે ભાઈ રહેવા માટેની જગ્યા આપે અને જ્યારે પ્રકાશ સંલેજનની પ્રક્રિયા કરી જે કંઈ ખોરાક બનાવે એ થોડોક આ બેક્ટેરિયાને આપે એટલે આવી રીતે બંનેનું ચાલ્યા કરે રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને આપે અને વનસ્પતિ પ્રકાશ સંલેજનની પ્રક્રિયા કરી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાને શું આપે રહેવા માટેની જગ્યા અને ખોરાક આપે એટલે બંનેનું સહજીવન ચાલે એકબીજા ઉપર નભતા હોય બરોબર આના ઉદાહરણ આપ્યા છે તો એઝોસ્પિરિલિયન અને એઝેટો બેક્ટર એના શું છે ઉદાહરણ છે કેટલીક ફૂગ એ મૂળ સાથે સહજીવન સમજી લેજો અત્યાર સુધી તમે બેક્ટેરિયાનું સાંભળ્યું છે પણ કેટલીક ફૂગ બરોબર એ શું કરે મૂળ સાથે સહજીવન જીવે એટલે કેટલીક ફૂગ શું હોય એ મૂળના ભાગે તંતુઓ રૂપે ગોઠવો બરોબર અને શું કરે મૂળ સાથે સહજીવન રચે ઉદાહરણ આપું છે ગ્લોમસ પ્રજાતિની ફૂગ વનસ્પતિ સાથે માયકોરાઇઝા એટલે કે કવક મૂળનું સર્જન કરે છે શું કરે છે તો ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ હોય એ ફૂગો શું કરે છે વનસ્પતિ હોય એ વનસ્પતિના મૂળના ભાગે રહે અને શું કરે ત્યાં માયકોરાઇઝા એટલે એક નવા પ્રકારના કવક મૂળનું સર્જન કરે બરોબર એ જે ફૂગ હોય એ વનસ્પતિના મૂળના ભાગે રચના કરે બરોબર અને શું કરે નિર્માણ કરે તે ફૂગ જમીનમાંથી ફોસ્ફરસ ગ્રહણ કરી વનસ્પતિને પૂરો પાડે છે આવા સહજીવન સાથે વનસ્પતિને રોગો સામે લડવાની ક્ષમતા ક્ષાર અને શુષ્કતા સામે શું મળે છે રક્ષણ મળે જો એ ફૂગ છે ને એ ફૂગ તો તમે સમજો છો કે બરોબર શું એને વધુમાં વધુ પાણી અને વધુ બધું શું કરે એ ગ્રહણ કર્યા કરે થતું એનું શોષણ એનું કામ ફૂગનું કામ શું છે વધુ પડતું શોષણ કરવું તો એ ફૂગ શું કરે જમીનમાંથી ફોસ્ફરસને ગ્રહણ કરી લે બરોબર અને ફોસ્ફરસને ગ્રહણ કરી શું કરે વનસ્પતિને પૂરો પાડે અને આ વનસ્પતિને જે ફોસ્ફરસ પૂરો પાડે એના કારણે શું હોય છે વનસ્પતિને રોગો સામે લડવાની ક્ષમતા મળે ક્ષાર અને શુષ્કતા સામે શું હોય એને રક્ષણ મળે બરાબર તો વનસ્પતિને શું હોય છે લડવાની ક્ષમતા મળે ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ તો તમને થાય સર આ ફોસ્ફરસ આવ્યો ક્યાંથી જમીનમાં તમને ખબર હોય તો કહી દો કે આ વિશ્વમાં ફોસ્ફરસ માટેનું જો કોઈ એક સ્થાન હોય તો પથ્થરો કોઈ પણ જે પહાડ હોય એ પહાડમાંથી ફોસ્ફરસનું ક્ષરણ થાય ફોસ્ફરસ આવી રીતે કોઈ કુદરતી રીતે મળતો નથી પણ જે પથ્થરો હોય એ પથ્થરોનું શું થાય ખવાણ થાય અને પથ્થરોમાં રહેલા ફોસ્ફરસ એ ધીમે ધીમે શું હોય છે જમીનમાં મળે અને જમીન દ્વારા વનસ્પતિને મળે તમને પૂછ કોઈ પ્રશ્ન પૂછે કે ફોસ્ફોરસનો સ્ત્રોત કયો તો ફોસ્ફોરસનો સ્ત્રોત કયો છે પથ્થરો જે પહાડો છે 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 એ શું સ્ત્રોત બરોબર માટે તેઓ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે જો નવા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે એવાના નામ પણ આપ્યા છે નોસ્ટોક એનાબીના અને એસેટોલેરિયા આ એસેટોલેરિયા એનાબીના અને નોસ્ટોક આ બધા જ પ્રકારની વનસ્પતિને આ બધા પ્રકારના જે વનસ્પતિ છે આ બધા જેવા સજીવો છે એ બધા શું કરે વાતાવરણમાંથી શું કરે નાઇટ્રોજનનું સ્થાપન કરે શું કરે નાઇટ્રોજનનું સ્થાપન કરે અને શું કરે વનસ્પતિને ફાયદો અને આ તમને કહી દો કવક મૂળ છે ધોરણ અગિયારમાં તમને મેં ભણાવી હતી માઇકોરાઈજાનું તમને જો ઉદાહરણ હોય તો પાઇનેપલ બરોબર ખબર છે ને પાઈનેપલ આ પાઇનેપલનું જો તમારે બીજાણુકરણ કરવું હોય તો કવક મૂળ જોઈએ બરોબર આઈડિયા આવી ગયો તો આ અગિયાર તમને મેં શીખવાડ્યું આગળ વાત કરી સાયનો બેક્ટેરિયા જેવા સ્વયંપોષી બેક્ટેરિયા જે જલજ અને સ્થળજ પર જીવન જીવે છે શું કીધું સાઇનો બેક્ટેરિયા જેવા સ્વયંપોષી કયા બેક્ટેરિયા સ્વયં બેક્ટેરિયા આવા તમે કહ્યું સ્વયંપોષી એટલે સ્વયંપોષી એટલે આ બેક્ટેરિયા શું કરે જાતે પ્રકાશનની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે સમજી લેજો અત્યાર સુધી કોઈ પણ સજીવમાં વનસ્પતિ સિવાય આવું લક્ષણ જોવા નહોતું મળતું કોઈપણ વનસ્પતિ સિવાય આવું લક્ષણ ક્યાંય જોવા નહોતું મળતું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે પણ આ બેક્ટેરિયા સાઇનો બેક્ટેરિયા એવા વિશિષ્ટ બેક્ટેરિયા છે પહેલાં એવા બેક્ટેરિયા છે જે શું કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે જે જલજ અને સ્થલજ બંને ઉપર જીવે આ બેક્ટેરિયાની વિશિષ્ટતા એવી છે કે આ બંને શું હોય છે સ્થલજ અને જલજ બંને પ્રકારનું જીવન જીવે આ એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બીજું તમને ખબર છે આ સાઇનો હોય એવું શું કે જેના કારણે શું કરે એ પ્રકાશન લજનની પ્રક્રિયા કરી શકાય તો એની અંદર શું હોય છે એવા પ્રકારના રંજકણો બેક્ટેરિયામાં અને એ બેક્ટેરિયામાં એવા પ્રકારના રંજકણો હોય જેના કારણે શું હોય છે એ પ્રકાશન લજનની પ્રક્રિયા કરી છે બીજું ડાંગરની ખેતીમાં સાયનોબેક્ટેરિયાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય તમારે ડાંગરની ખેતી કરવી હોય ભરપૂર માત્રામાં તમારે ડાંગર જોતા હોય તો તમારે શું હોય છે સાયનોબેક્ટેરિયાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવાનો જે સાયનોબેક્ટેરિયા હોય એને તમારા ખેતરમાં નાખવામાં આવે તો વધુમાં વધુ માત્રામાં શું હોય છે બરોબર વનસ્પતિને શું હોય છે ખાતર મળી શકે બીજું નીલહરિત લીલ પણ જમીનને કાર્બનિક દ્રવ્યોથી જમીનને ફળદ્રુપ કરે છે તો નીલહરિત લીલ પ્રકારની જે જે લીલ હોય એ પણ શું કરે છે જમીનને કાર્બનિક દ્રવ્યોથી ફળદ્રુપ કરે છે અને કાર્બનિક દ્રવ્યોથી શું હોય છે વનસ્પતિને સમૃદ્ધ કરે છે તો અહીંયાથી આ ચેપ્ટરનો અંત થાય છે પણ મારે તમને થોડુંક એક્સ્ટ્રા મારે સમજાવવાનું છે એના માટેનો એક તમને ચાર્ટ બતાવી દો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે તમને એક ચાર્ટ બતાવવાનો છે બહુ જરૂરી છે આપણે આથવણયુક્ત પીણા ભણી ગયા બરાબર જેની અંદર વાયન બિયર વિસ્કી બ્રાન્ડી આ બધાની આપણે ચર્ચા કરી તો પહેલાં આપણે એમાં જોઈ લેવાનું છે કે જે આ બિયર છે વાઇન છે વિસ્કી બ્રાન્ડી રમ જીન અને વોડકા આ બધા આલ્કોહોલ છે બરોબર નશાયુક્ત પદાર્થો જેમાં આલ્કોહોલ કન્ટેન હોય હવે સબસ્ટેટ યુઝ કે આ આલ્કોહોલ બધા બને કઈ રીતે તો એનું આ વર્ણન કર્યું છે અને બીજું એમાં કેટલા ટકા આલ્કોહોલ હોય એમાં કેટલા ટકા કોન્સન્ટ્રેશન હોય આ મોસ્ટ આઈ એમ નીટમાં પૂછાઈ શકે અને તમારે આ થિયરીની જેમ સમજી અને મોઢે કરી નાખવું કારણ કે આ ગુજકેટમાં પણ પૂછાઈ શકે તો જોઈ લો બિયરની વાત કરું તો બિયર શેમાંથી બને તો કે બારલે માલ્ટ બારલે માલ્ટ એટલે સિમ્પલ શું જવનો જે આથો હોય બારલે મીન્સ જવ જવના આથામાંથી બિયર બને એમાં કેટલા ટકા આલ્કોહોલ હોય તો ત્રણથી છ ટકા કેટલા ટકા હલ્કો હોય એમાં ત્રણથી છ ટકા હાલકો હોય સૌથી સાદામાં સાદું અને સિમ્પલમાં સિમ્પલ જો કોઈ હોય તો એ શું છે બિયર સૌથી ઓછામાં ઓછો આલ્કોહોલ કન્ટેન કરે બીજું છે વાઇન તો વાઇન શેમાંથી બનાવવા તો વાઇન ખાસ કરીને શેમાંથી બનાવવા છે ફ્રૂટ જ્યુસમાંથી સમાથી બનાવવામાં આવે છે ફ્રૂટ જ્યુસમાંથી એટલે જે ફળોનો જે રસ હોય એમાંથી બનાવવામાં આવે છે અને નવથી બાર ટકા એ શું છે એમાં કોન્સન્ટ્રેટેડ આલ્કોહોલ આની સાંદ્રતા બહુ આલ્કોહોલની ઓછી હોય બીજું છે વિસ્કી વિસ્કી શેમાંથી બનાવે તો ફર્મેન્ટેડ સેરેલ્સ એટલે શું હોય છે જે ધાન્ય હોય એને અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર કરી અને વિસ્કી બનાવવામાં આવે એમાં પચાસ ટકા આલ્કોહોલ કેટલા ટકા હોય પચાસ ટકા બરાબર વધારે વધારની પણ પચાસ ટકા જેવું આલ્કો જ્યારે બ્રાન્ડી છે એ બ્રાન્ડીની જો વાત કરું તો એ ફ્રૂટના જ્યુસમાંથી બનાવવામાં આવે ફળોના રસમાંથી એમાં જુઓ સાઈઠ થી સિત્તેર ટકા શું હોય એમાં સાહીઠ થી સિત્તેર ટકા એની અંદર આલ્કોહોલ હોય છે વધારે વધારે કહી શકાય વડકામાં જેવું જ કે બરાબર બ્રાન્ડીની વાત કરું તો એમાં શું હોય છે ખાલી ફળોના રસમાંથી બનાવવામાં આવે પણ એમાં આલ્કોહોલ સૌથી વધારે હોય રમની વાત કરું તો એ મોલા મોલાલીસિસમાંથી બનાવવામાં આવે એટલે શેરડીનો જે રસ હોય બરાબર એ શેરડીમાં શું હોય છે શેરડીના બધા ડૂચાનો આથો લાવી એમાંથી બનાવવામાં આવે છે બરોબર કેટલા ટકા હોય એમાં ચાલીસ ટકા આલ્કોહોલ હોય કેટલા ટકા ચાલીસ ટકા જ્યારે જીનની વાત કરું તો રાય માલ્ટ રાય એટલે જે રાય હોય એ રાયનો આંથો લાવી રાયના દાણા ને તમે બરોબર એ રાય છે એના શું હોય છે રાયનો આથો લાવી અને બનાવવામાં આવે છે એમાં શું હોય ચાલીસ ટકા આલ્કોહોલ અને અરઘોટ નામની જે ફૂગ હોય ને એના દ્વારા તમે રાયમાંથી શું હોય છે રાયમાંથી તમે શું બનાવો જીન બનાવી શકો અરઘોટ નામની ફૂગ હોય એમાંથી બનાવી શકો તમે અરઘોટની ફૂગનું શું હોય છે રાયની આરે શું હોય છે સંવર્ધન કરવામાં આવે અને બનાવી શકે વોડકાની વાત કરું બરાબર તો વોડકા શું હોય પોટેટોમાંથી બનાવવામાં આવે છે બરાબર જેમાંથી બનાવવા છે પોટેટોમાંથી સાઠ થી ટકા શું હોય છે સાઈઠથી એસી ટકા શું હોય છે બરાબર એની અંદર આલ્કોહોલ હોય છે ઇટ આઈડિયા આવી ગયો તો આ અલગ અલગ પ્રકારના શું હોય છે આ અલગ અલગ પ્રકારના આલ્કોહોલ અને આ અલગ અલગ પ્રકારના એમાં આલ્કોહોલનું કેટલું કન્સન્ટ્રેશન છે બરોબર એ તમને ખબર પડી ગઈ છે આગળ આપણે વાત કરીએ તો કે આ બધા જે છે એની અંદર જો એક વાત કરી દો તો જે વિસ્કી છે આ બ્રાન્ડી છે અને આ રમ છે આ વિસ્કી બ્રાન્ડી અને રમ આ ત્રણ ત્રણ ચાર અને પાંચ બરોબર જેમાં આલ્કોહોલ પચાસ ટકા સાઠ ટકા અને ચાલીસ સૌથી વધારે છે આ બધાને સેમાંથી બનાવો છે યુક્ત પદ્ધતિથી બનાવવામાં આવે યુક્ત અને બીજું જે વાત કરું આ બિયર અને વાઇન છે આ ઉપર એક ને બે નંબર જેમાં ઓછામાં ઓછો આલ્કોહોલ છે એ નિષેધન વિહીન પદ્ધતિથી બનાવવામાં આવે કઈ પદ્ધતિ નિષેધન વિહીન પદ્ધતિ અને આ ત્રણ ચાર પાંચ આ જે સૌથી વધુ આલ્કોહલ છે એ યુક્ત પદ્ધતિથી બનાવવામાં આવે તો તમને સાહેબ પ્રશ્ન એમ થાય કે આ યુક્ત શું અને નિષેધન વિહીન શું તો સિમ્પલ વાત કરું બિયર અને વાઇન નિષેધન વિહીન અને વિસ્કી બ્રાન્ડી અને રમ નિષ્સેધનયુક્ત પદ્ધતિથી બનાવવામાં આવે તો આ બંનેનો ડિફરન્સ આપી દો તમે અહીંયા અહીંયાથી કોઈ કૂવામાં ગયા અને કૂવાનું પાણી તમે ઘરે ભરીને લાવ્યા હવે કૂવાના પાણીને તમે સિમ્પલ એ ગવણી ગાળ ગાળી નાખો બરાબર એટલે એમાં જે નાના મોટા જે કણો વણો હોય એ બધા નીકળી ગયા બરાબર પણ કૂવાનું પાણી જેવો કલર હશે બરાબર થોડુંક પીળા જેવું કલરનું અથવા શું હોય છે ગંદા જેવું પાણી એવું કૂવાનું પાણી રહેશે બરાબર એ જે છે એ જે વાત એ શું કહેવાય છે નિષેધન વિહી બરાબર આ રીતે આ નિષેધન પદ્ધતિ અને યુક્ત શું એ કૂવાનું પાણી તમે ઘરે ભરીને લાવ્યા અને એને તમે કોઈ ફેક્ટરીમાં લઈ જાઓ અને એને ચોખ્ખું પાણી બનાવી દેવામાં આવે એમાં જે બધા જે તત્વો હોય નકામાં બધા કાઢી નાખવામાં આવે બરાબર જે મુખ્ય તત્વ જે એની અંદર મિનરલ જોઈએ એ જ રાખવામાં આવે એને શું કહેવાય નિષેધનયુક્ત ખબર પડી ગઈ આ જો કૂવાના પાણીને ફેક્ટરીવાળા લઈ જાય અને ડિસ્ટીલ વોટરની આમ પ્યોર ક્લિયર બોટલ પાણીમાં લાવે એને શું કહેવાય નિષેધનયુક્ત ચોખ્ખું પાણી પરફેક્ટ પાણી જેમાં મિનરલ્સ હોય અને જ્યારે એ જ કૂવાના પાણીને આપણે ઘરે બરાબર ગાળીને આપણી બોટલમાં ભરીએ થોડુંક આપણે ગંદા જેવું દેખાય એને શું કહેવાય છે નિષેધન વિહીન બરોબર તો આ બિયર અને વાઈન જે હોય એ શું હોય થોડીક ગંદી એટલે તમને કલરમાં થોડુંક કલર આપેલો હોય બરાબર ગંદી તો ન કહી શકાય પણ એમાં શું છે કલર પકડેલો હોય પીળા જેવો કલર આવો કંઈક કલર હોય છે અને જ્યારે આ વિસ્કી બ્રાન્ડી અને રમ એ પ્યોર ક્લિયર હોય છે શું હોય છે પ્યોર ક્લિયર હોય છે બરાબર એમાં ખાલી આલ્કોહોલ હોય બીજા કોઈ પ્રકારની અશુદ્ધિઓ હોતી નથી જ્યારે બિયર અને વાઇનમાં બીજી બધી અશુદ્ધિ હોય કારણ કે નિષેધન વિહીન પદ્ધતિથી કરવામાં આવે છે એમાં પરફેક્ટ ડિસ્ટિલેશનની પ્રક્રિયા કરવામાં આવતી નથી કાળી હરકીતે અને આ શું છે ત્રણેય શું છે પરફેક્ટ નિષેધન વિહીન પદ્ધતિ છે ગોટ ઇટ આ ડિફરન્સ ખબર પડી ગઈ ન ખબર પડે তো মনে ফোন করছো